चलो मित्रों, आज एक नानो टॉपिक छे जे तमारी सामे लईने आवी रह्यो छुं, जे विविध प्रकारना प्रेस ऑपरेशन्स जे तमने पॉइंट टू पॉइंट एक नाने एवा प्रयत्नथी समजावा मांगु छुं। तो मित्रों, एक पछी एक आपणे प्रेस ऑपरेशन्स जोवाना छे। मित्रों, एक ऑपरेशन्स एवा छे के जे तमने सरखा जेवा लागे, एम साम्यता लागे, पण એની કરવાની પદ્ધતિ, પદ્ધતિને અંતે મળતી જે કોઈ પ્રોડક્ટ છે એ થોડુંક અલગ હોય છે, એના કારણે એ નામ પણ બદલાઈ જાય છે મિત્રો। એટલે આપણે આને થોડુંક વિવિધ રીતે જોવાની કોશિશ કરીએ। એમાં એક તો સાવ સરળ રીત છે જે હું તમને અત્યારે આપી રહ્યો છું, હાલમાં એકદમ સરળ રીત, તો જોઈએ આપણે કે જે પોઈન્ટ ડાઉન મેં તમને કરેલા છે। સૌ પ્રથમ પહેલી તેન એમાં પ્રોસેસ પ્રેસ ઓપરેશન્સની પહેલી ક્રિયા છે બ્લેન્કિંગ ઓપરેશન્સ છે। બ્લેન્કિંગ તો એ કઈ રીતે કરવામાં આવે છે? તો કે જ્યારે કોઈ શીટ મેટલ હોય, શીટ મેટલમાં કટિંગ કરવામાં આવે, અને એમાંથી જે છૂટો પડતો ભાગ છે, શીટ મેટલમાં કટિંગ કરો અને એમાંથી જે છૂટો પડતો ભાગ છે અને એ ભાગ કામનો હોય, એ ભાગને બ્લેન્કિંગ કહેવાય। જે ભાગ કામનો હોય એ ભાગને બ્લેન્કિંગ કહેવાય। મિત્રો, ફરી કહું છું કે શીટ મેટલમાંથી જે ભાગ છૂટો પડે અને એ ભાગ તમારે કાર્ય માટે ઉપયોગમાં લેવાનો હોય તો એ ભાગને બ્લેન્કિંગ કહેવાય। એટલે મિત્રો, એ બ્લેન્કિંગ મેં તમને અહીંયા સમજાવેલું છે, બ્લેન્કિંગ લખેલું છે। મેં તમે જુઓ કે શીટ મેળવવા છૂટો પડેલો ભાગ જો વપરાશમાં લેવાનો હોય તો તે ભાગને બ્લેન્ક કહેવાય અને તે ક્રિયાને બ્લેન્કિંગ કહેવાય। મિત્રો, એની પછી બીજું ઓપરેશન છે પંચિંગ અથવા પિયર્સિંગ, પંચિંગ અથવા પિયર્સિંગ। એટલે કે મિત્રો, એનો અર્થ એ થયો કે જ્યારે તમે કોઈ શીટ મેટલ ઉપર કોઈ ઓપરેશન્સ કરો છો અને જે ભાગ તમારા કામનો નથી, જે વેસ્ટેજ તરીકે બહાર નીકળ્યો છે, જે ભાગ તમારે ઓપરેશનમાં કામમાં લેવાનો નથી, એ ભાગને પંચિંગ અથવા પિયર્સિંગ કહેવામાં આવે છે। નાનું ઉદાહરણ તમને આપું કે આપણે કોઈ પેજને પંચ કરતા હોઈએ છીએ, નાના નાના હોલ કરીએ છીએ ફાઇલિંગ કરવા માટે। તો જો તમે હોલ કરો છો અને હોલ માંથી જે મટીરિયલ બહાર નીકળે છે, ગોલ રાઉન્ડ પેપર નું જે ગોલ રાઉન્ડ નીકળે છે અને એને આપણે વેસ્ટેજ તરીકે નાખી દઈએ છીએ, એને કહેવાય તમારે પિયર્સિંગ અથવા પંચિંગ। એટલે જે કે પંચિંગ કર્યું, કહો છો પંચિંગ કરી દો, લાવો પેજ ને પંચિંગ કરી દઉં, કારણ કે એ ભાગ જે ગોલ રાઉન્ડ નીકળે છે એને આપણે વેસ્ટેજ કરીને કાઢી નાખીએ છીએ મિત્રો। અને જો એ ભાગને આપણે ઉપયોગ કરતા હોય તો એ આપણો બ્લેન્કિંગ થાય, તો એ ભાગને કહેવાય બ્લેન્કિંગ। એટલે પેજના અર્થમાં તમે જે પંચિંગ કરો છો એમાંથી ગોલ રાઉન્ડ ટીકડી જે બહાર નીકળી જાય છે એ તમારું પંચિંગ કે પિયર્સિંગ કહેવાય, અને જે પેજનો તમે ઉપયોગ કરો છો એ પેજ તમારું બ્લેન્કિંગ થાય અને તમે એને બ્લેન્ક કહો છો। એટલે મિત્રો, આ બે ઓપરેશન્સ એકદમ સહેલા છે। પછીનો ઓપરેશન છે મિત્રો પરફોરેટિંગ, પરફોરેટિંગ ચાલે એક સરખા અંતરે એક કરતા વધુ હોલ કરવા છે તમારે। મિત્રો, એક સરખા અંતરે એક કરતા વધુ હોલ કરવા છે તમારે, એક સરખા અંતરે એ તમે એક કરતા વધારે હોલ કરતા હો તો એ ઓપરેશન્સને પરફોરેટિંગ કહેવામાં આવે છે, જેમાં મોટા ભાગે મલ્ટી પંચનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં મોટા ભાગે મલ્ટી પંચ। મિત્રો, મેં એવું હોય કે એક સાથે ચાર પાંચ પંચ મૂકેલા હોય, એક નાના પંચથી લઈને ધીમે 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 પંચ મોટા થતા હોય છે, બરોબર, એવું પણ જોવા મળે। એટલે કે એક જે શીટ મેટલ હોય એ ધીમે ધીમે ખસતી જાય અને એના ઉપર પંચ ઓપરેશન્સ થતા જાય, એટલે મલ્ટી પંચનો ઉપયોગ પણ કરવામાં આવે છે। એટલે એક સરખા અંતરે ઘણા બધા હોલ કરવાના હોય તો એ ઓપરેશનને પરફોરેટિંગ કહેવામાં આવે છે। એની પછી મિત્રો નોચિંગ, એટલે કે વર્કપીસની મટીરિયલની ધાર પર, જ્યારે કોઈ કટિંગ ક્રિયા કરી જુદા જુદા ખાંચા પાડવામાં આવે, વર્ક મટીરિયલ જે છે, જે તમારું વર્કપીસ વર્ક મટીરિયલ, એના ઉપર તમે એની જે ધાર છે એસ, એના ઉપર તમે વિવિધ પ્રકારના ખાંચા પાડો, તો એને નોચિંગ કહેવામાં આવે છે। ખાંચાના પ્રકાર અલગ અલગ હોય, કોઈ જગ્યાએ સ્ક્વેર ખાંચો હોય, કોઈ જગ્યાએ કોઈ ટ્રાયંગલ શેપ કાપેલો હોય, કોઈ જગ્યાએ રેક્ટેંગ્યુલર શેપ કાપેલો હોય, જેને નોચિંગ કહેવામાં આવે છે। મિત્રો, ઓપરેશન છે લેન્સિંગ,
લેન્સિંગ એટલે કે આ ક્રિયામાં લેન્સિંગ ક્રિયા છે એટલે કે આ ક્રિયામાં બેન્ડિંગ અને ધાર પર કટિંગ ક્રિયા કરવામાં આવે છે એટલે કે કોઈ બેન્ડિંગ કે ધાર પર તમારે કટિંગ ક્રિયા કરવાની છે બેન્ડિંગ એટલે વાળવું કોઈ ધાર એટલે એજ એના પર કટિંગ ક્રિયા કરવામાં આવી હોય પણ કોઈ ભાગ મિત્રો ખાસ એટલે છૂટો પડતો નથી કોઈ ભાગ આમાંથી છૂટો પડતો નથી તો આ ક્રિયાને લેન્સિંગ કહેવાય મિત્રો પંચિંગ જોઈ ગયા એટલે કે પિયર્સિંગ બ્લેન્કિંગ જોઈ ગયા એમાંથી ભાગ છૂટો પડે છે જ્યારે લેન્સિંગ ઓપરેશન્સમાં કોઈ ભાગ છૂટો પડતો નથી એ ભાગ તો જોડાયેલો જ હોય છે એટલે એ ક્રિયાને કહેવામાં આવે છે લેન્સિંગ તો સરળ યાદ પદ્ધતિ છૂટો પાડવા નથી તમે ધાર ઉપર ક્રિયા કરો છો અને વાળો છો કે જે કરો એ પણ એના કારણે ભાગ છૂટો પડવાનો નથી તો એ ઓપરેશન્સને લેન્સિંગ કહેવામાં આવે છે એની પછી મિત્રો કટ ઓફ દૂર કરો કાપીને દૂર કરો જો વર્ક પીસ મટીરીયલને સીધી અથવા વર્ક આકારે કાપી તેના બે અલગ અલગ ભાગ પાડવાની ક્રિયાને કટિંગ ઓફ કહેવામાં આવે છે બે ભાગ પાડવાના છે વર્ક પીસ મટીરીયલ સીધી અથવા વર્ક જે આકારનો વર્ક હોય એ આકારે કાપીને એના બે ભાગ કરવાની ક્રિયાને કટિંગ ઓફ કહેવામાં આવે છે મિત્રો એની પછી છે ટ્રીમિંગ એની પછી છે ટ્રીમિંગ એટલે કે આ ફિનિશિંગ ક્રિયા છે જેમાં ફ્લેશ અથવા વધારાનું મટીરીયલ છે એ દૂર કરવામાં આવે છે વધારાનું મટીરીયલ જે તમે ઓપરેશન્સ કર્યા હોય એના કારણે વર્ક પીસ ઉપર આવી ગયેલા હોય એ મટીરીયલને દૂર કરવા માટેની ક્રિયાને કહેવામાં આવે છે ટ્રીમિંગ એટલે મિત્રો આ એક પછી એક વ્યાખ્યાઓ એકદમ સરળ છે ફરી વાર વધુ કહી દઉં બ્લેન્કિંગ કોઈ શીટ મેટલમાં છૂટો પડતો ભાગ હોય શીટ મેટલમાં છૂટો પડતો ભાગ હોય અને એ ભાગ તમારે વપરાશમાં લેવાનો છે તો એ ભાગને બ્લેન્ક કહેવાય અને એ ઓપરેશનને બ્લેન્કિંગ કહેવાય હવે મિત્રો એ શીટ મેટલ છે એમાંથી છૂટો પડતો ભાગ તમારે ઉપયોગમાં લેવાનો નથી એ તમારો વેસ્ટેજ છે અથવા બીજા કોઈ કાર્યમાં લઈ લેવાનો છે આપણે જે મેઇન ઓપરેશન છે ઉપયોગમાં લેવાનો નથી તો એને પંચિંગ અથવા પિયર્સિંગ કહેવામાં આવે છે ત્રીજો ઓપરેશન જોઈએ પરફોરેટિંગ જ્યારે એક સરખા અંતરે ઘણા બધા હોલ કરવાના હોય તો એ ઓપરેશનને પરફોરેટિંગ કહેવામાં આવે છે એમાં મોટા ભાગે મલ્ટી પંચ પદ્ધતિનો ઉપયોગ થાય છે એની પછી ઓપરેશન છે નોચિંગ એટલે કે જ્યારે વર્કપીસ મટીરીયલની ધાર ઉપર કોઈ કટિંગ ક્રિયા કરીને કોઈ ખાંચા મીન્સ સ્લોટ પાડવામાં આવતા હોય છે તો એ ક્રિયાને નોચિંગ કહેવામાં આવે છે એની પછી ઓપરેશન છે મિત્રો લેન્સિંગ એટલે કે આ ક્રિયામાં બેન્ડિંગ કોઈ બેન્ડિંગ કરો છો કે ધાર પર કટિંગ કરો છો તો એ ક્રિયાને લેન્સિંગ કહેવાય પરંતુ આમાં કોઈ ભાગ છૂટો પડતો નથી ઓકે એની પછી કટ ઓફ એટલે કે વર્કપીસ મટીરીયલને સીધી અથવા કોઈ વર્ક આકારે કાપવાની ક્રિયા કે જેના દ્વારા એકમાંથી બે વર્કપીસ બનતા હોય તો એને આપણે કટ ઓફ કહીએ છીએ એટલે કે પરિવાર કે વર્કપીસ મટીરીયલ સીધી અથવા વર્કનો જે આકાર હોય એ આકારે કાપીને એક વર્કપીસમાંથી બે વર્કપીસ કરવાની ક્રિયાને કટિંગ ઓફ કહેવામાં આવે છે અને પછી મિત્રો ટ્રીમિંગ એક પ્રકારની ફિનિશિંગ પ્રોસેસ છે જેમાં વધારાનું મટીરીયલ એને દૂર કરવામાં આવે છે ફ્લેશ સ્વરૂપે હોય એને દૂર કરવામાં આવે છે એને ટ્રીમિંગ કહેવામાં આવે છે શું મિત્રો પાર્ટિંગ આગળનો પ્રશ્ન છે પાર્ટિંગ એટલે કે વર્કપીસ મટીરીયલને એવી રીતે કાપવામાં આવે છે કે જેથી વચ્ચેનો ભાગ દૂર કરી નાખો વર્કપીસ મટીરીયલને એવી રીતે કાપવાનો છે કે જેથી તમે વચ્ચેનો ભાગ દૂર કરો એટલે વર્કપીસ જુદા જુદા ભાગમાં છૂટો પડી જાય આ ક્રિયાને પાર્ટિંગ કહેવાય તમારા વર્કપીસને મિત્રો એવી રીતે કાપો કે વચ્ચેનો ભાગ દૂર કરી નાખો એટલે વર્કપીસના જુદા જુદા ભાગ થઈ જાય આ ક્રિયાને પાર્ટિંગ ઓપરેશન્સ કહેવામાં આવે છે એની પછી છે સ્લિટિંગ ખાંચો એટલે કે વર્કપીસ સીધી લીટીમાં કટ લેવાની ક્રિયા સ્લિટિંગ કહેવાય એક સીધી લીટીમાં કટ લેવાની હોય તો એ ક્રિયાને સ્લિટિંગ કહેવામાં આવે છે ક્રિયા મીન્સ ઓપરેશન એની પછી ઓપરેશન છે મિત્રો શેવિંગ
એટલે કે શેવિંગ છે ને એક પ્રકારની શીરિંગ એક્શન છે, પણ કેવી? સેકન્ડરી શીરિંગ એક્શન છે, સેકન્ડરી શીરિંગ એક્શન એટલે કે જેમાં અગાઉ કપાયેલી ધારને સપાટીને ફિનિશ અથવા સ્મૂથ કરવામાં આવે છે, અગાઉથી જે કપાયેલી ધાર હોય એને ફિનિશ અથવા તો સ્મૂથ સપાટી કરવામાં આવે છે, તો એ ક્રિયાને તમે કહેશો શેવિંગ. એની પછી છે ડાય, જેમાં બેન્ડિંગ ડાય, ડાયમાં જોઈએ બેન્ડિંગ ડાય એટલે કે ન્યુટ્રલ પ્લેનમાં, ન્યુટ્રલ પ્લેનમાં જે આવેલી સીધી ધરી હોય, ન્યુટ્રલ પ્લેનમાં સમાયેલી સમાવિષ્ટ કે આવેલી સીધી ધરી હોય એની સાપેક્ષમાં સીધા શીટ અથવા સ્ટ્રીપ, સ્ટ્રીપ એટલે પટ્ટી, એને પરમેનન્ટલી વાળવાની ક્રિયાને બેન્ડિંગ કહેવાય. સીધી પટ્ટી હોય ટૂંકમાં પરમેનન્ટલી વાળવાની ક્રિયા જેને બેન્ડિંગ કહેવામાં આવે છે. પછી ફોર્મિંગ ડાય, જે ડાયમાં પંચ અને ડાયનો આકાર, જે ડાયમાં પંચ અને ડાયનો આકાર ધાતુ પર થોડા અથવા મેટલ ફ્લો વગર સીધી રીતે મેળવવામાં આવે, એટલે કે જે ડાયમાં પંચ હોય કે ડાયનો આકાર હોય એ ધાતુ પર થોડા અથવા મેટલ ફ્લો વગર સીધી રીતે મેળવવામાં આવે છે તેને ફોર્મિંગ ડાય કહેવામાં આવે છે. પછી છે મિત્રો ડ્રોઈંગ, પછી છે મિત્રો ડ્રોઈંગ, આ ક્રિયામાં પંચ ફ્લેટ ધાતુને, આ ક્રિયામાં પંચ ફ્લેટ ધાતુને ડાય કેવિટીમાં એવી રીતે ખેંચે છે જેથી સાંધા વગરનો પોલો ભાગ મળે છે, એટલે કે આ ક્રિયામાં પંચ ફ્લેટ ધાતુને ડાય કેવિટીમાં એવી રીતે ખેંચે છે જેથી સાંધા વગરનો એક પોલો ભાગ મળે છે. એટલે મિત્રો આ મેં તમને વિવિધ ઓપરેશન સમજાવ્યા, સાથે મેં તમને ડાય પણ સમજાવી. તો મિત્રો આ તમને કેવું લાગ્યું છે એની કોમેન્ટ અવશ્ય કરજો, અને કોઈ પ્રશ્ન પણ હોય તો પણ તમે કોમેન્ટ્સમાં લખી શકો છો. અને હજી પણ જે લોકો સનરાઈઝ એકેડેમી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે સબસ્ક્રાઇબ કરી લેજો અને તેમના મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો.